हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने थ्री फेज हाफ पावर रेक्टिफायर नो अभ्यास करीशू। तेना माटे पीसीएम मां तमारे न्यू फाइल ओपन करीने पछी ने आ रीते एनलार्ज कर देवानू, जेथी जेनी अंदर तमे सर्किट बनावी शको। ए पछी आपणे डायोड बनावा माटे सॉरी रेक्टिफायर बनाव माटे त्रण डायोड नी जरूर पड़शे, तो ते आपणे एलिमेंट नी अंदर जईने पावर मां डायोड छे, इलेक्ट्रॉनिक स्विच छे, एटले आपणे स्विचिस मां जशुं ने एमां डायोड सिलेक्ट करशुं। पछी डायोड ने छे आपणे आ रीते आपणी जरूरियात मुजब गोठवी देशुं। तमे एक वखत एलिमेंट सिलेक्ट करशो एटले तमे જ્યાં ક્લિક કરશો ત્યાં તમે ડાયોડ ગોઠવી શકશો। એ બાદ આપણે ડાયોડ જોડાઈ ગયા પછી સપ્લાય જોશે, તો એલિમેન્ટમાં ફરી જશું। સોર્સ એટલે કે સપ્લાય, એમાં આપણે વોલ્ટેજ સોર્સ અને થ્રી ફેઝ જોઈએ છે, એટલે કે થ્રી ફેઝ સાઇન વેવ સોર્સ આપણે લેશું। આપણે થોડુંક ડિસ્ટન્સ રાખશું જેથી વચ્ચે એમ્પિયર મીટર કે ગોઠવવું હોય તો પ્રોબ્લેમ ના આવે અને વ્યવસ્થિત આપણે જોઈ શકીએ। એ પછી આપણે રેફરન્સ તરીકે ગ્રાઉન્ડ જોડીશું સોર્સ સાથે। જો તમે ગ્રાઉન્ડ નહીં જોડો તો સિમ્યુલેશન થઈ શકશે નહીં। ટૂંકમાં તમે વેવફોર્મ જોઈ શકશો નહીં અને રેફરન્સ વગર તમને ગ્રાફ પણ જોવા મળશે નહીં। એ પછી આપણે દરેક ડાયોડમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે એ માપવા માટે એમ્પિયર મીટર જોડીશું સિરીઝમાં। ત્યાર રીતે ત્રણ એમ્પિયર મીટર મેં નીચેથી સિલેક્ટ કરીને લઈ લીધા છે। હવે આપણે એક રેઝિસ્ટન્સ લોડ તરીકે લેશું। અત્યારે ફક્ત આપણે રેઝિસ્ટિવ લોડ જ લઈએ છે। આ રેઝિસ્ટરને હું રોટેટ કરી દઉં। હવે મારે સર્કિટને જોડવી છે એના માટે ઉપર છે ડ્રો વાયર એ સિલેક્ટ કરીશ અને હું મારી સર્કિટને આ રીતે કમ્પ્લીટ કરતો જઈશ। તો મેં આર વાય બી એ ત્રણ જે ફેસ છે એને આ રીતે મેં એમ્પિયર મીટર સાથે જોડી દીધા છે અને જે ત્રણે એમ્પિયર મીટર છે એ મેં ડાયોડની સાથે સિરીઝમાં જોડી દઉં છું। આ ત્રણે ત્રણ જે ડાયોડ છે એને પણ હું જોડી દઈશ। અને જે કોમન જે છેડો બનશે એનો રજિસ્ટર સાથે જોડી દઈશ। આ જે રજિસ્ટર છે એને આપણે ગ્રાઉન્ડ સાથે જોડી દેશું। તો આપણી સર્કિટ છે યોગ્ય રીતે જોડેલી છે કે નહીં એ જોવા માટે ફક્ત રન સિમ્યુલેશન કરશું। ઓકે, એટલે આ રીતે પેરામીટર આવી ગયા છે એટલે આપણી સર્કિટ જોડાયેલી બરોબર છે, પણ હજી આપણે બધા પેરામીટર છે એની અંદર સેટ નથી કર્યા, તો પહેલા એ સેટ કરી લઈએ। તો કે હું જ્યારે સોર્સ ઉપર ક્લિક કરીશ, રાઈટ ક્લિક કરીશ, એટ્રીબ્યુટ્સ ઉપર જઈશ, તેનું નામ શું છે તો કે નેમ વી સાઇન 31, ટૂંકમાં આપણો જે સપ્લાય છે એનું નામ છે વી સાઇન 31 જે ઉપર તમને દેખાડશે। લાઇન ટુ લાઇન વોલ્ટેજ છે આપણે કેટલા રાખશું તો કે 440। આપણી ફ્રીક્વન્સી કેટલી હોય છે તો કે 50। ઇનિશિયલ એંગલ 0 રાખશું
सीरीज रेजिस्टेंस जीरो बधु जीरो राखशु। तमे जनरली जो तो वोल्टेज सोर्स होय के करंट सोर्स होय एनी अंदर थोड़ो इनिशियल एंगल हशे। इनिशियल एंगल एटले के तमे आइडियली धारो छो के जीरो डिग्री थी तमारो वेवफॉर्म चालू थाय छे। पछी सीरीज रेजिस्टेंस हशे, आपणे एवुं मानीए छे के जे सोर्स होय छे, जनरेटर्स होय छे के बेटरी होय छे, जे सोर्स कहीए छे એની અંદર કોઈ રેઝિસ્ટન્સ આપણે આઈડિયલી ઝીરો ધારીએ છીએ, એટલે આપણે અહીંયા ઝીરો લઈએ છીએ। પણ પ્રેક્ટિકલી જોશો તો બેટરીનો કે જનરેટરનો કે કોઈ પણ સોર્સ હશે એનો કંઈક તો રેઝિસ્ટન્સ હશે, પણ ફક્ત આપણે અત્યારે આઈડિયલી જોવા માટે અહીંયા આઈડિયલી ઝીરો ગણીએ છીએ, જે તમને અહીંયા બતાવશે 440। ને વી સાઇન 31 આ નીચે છે, તમને 50 હર્ટ્ઝ બતાવે છે જે આપણે ડ્રેગ નહીં કરી શકીએ। ઓકે, હવે આપણે આ ત્રણેય મીટરને નામ જોઈ લઈએ। પહેલું મીટર છે એને I1, તો ઉપર I1 બતાવશે। બીજું મીટર છે એ I2 છે, અને ત્રીજું મીટર છે I3 છે, તો આપણે આ ડિસ્પ્લે થાય તો આપણે ખ્યાલ પડે કે I1 I2 અને I3 છે। એ જ રીતે આપણે ડાયોડ જોશું। ડાયોડ D1 છે જે આપણે આઈડિયલ સિલેક્ટ કરેલ છે, એ સિવાય તમે બીજા પણ કરી શકો, પણ અત્યારે આપણે આઈડિયલ જ જોઈએ છે। ડાયોડ D2, ડાયોડ D3 તમે ક્લિક કરશો એટલે એના ઉપર તમને દેખાડશે। તો આપણે નામ આપી દીધા છે, અહીંયા આપણે જોઈએ લોડ, નામ છે રેઝિસ્ટન્સ R1, તમે તમારી રીતે ચેન્જ પણ કરી શકો છો। અહીંયા આપણે લોડ લખીએ છે, આપણે સિંગલ લેવલ જ રાખશું। રેઝિસ્ટન્સ છે એ 1000, ઓકે, આ રીતે આપણે સિલેક્ટ કરેલું છે। આ સપ્લાય છે 440 વોલ્ટ, સાઇન વેવ અને 50 હર્ટ્ઝ, કરંટ એમ્પિયર મીટર I1 I2 I3 D1 D2 અને D3। આપણે સાથે સાથે લોડ છે એનો કરંટ માપવો છે, તો આપણે આ જે એને આપણે અહીંથી ડિલીટ કરશું। પેલા એક એમ્પિયર મીટર આપણે અહીંયા પણ જોડી દઈએ, અને પછી આ એમ્પિયર મીટરને અહીંથી આપણે લોડ સાથે જોડી દઈશું। આ એમ્પિયર મીટરનું નામ પણ આપણે આપી દઈએ I4। તો હવે આપણે જે ચારે ચાર કરંટ છે, ડાયોડ D1 D2 D3 અને I4 એટલે કે લોડમાંથી પસાર થતો જે કરંટ છે એ જોવું હોય તો સિમ્યુલેશન કરીશું, રન સિમ્યુલેશન કરીશું। તો પેલા ડાયોડમાંથી પસાર થતો કરંટ છે એ મને આ રીતે દેખાડશે, જે નીચે ટાઈમ છે એ સેકન્ડમાં બતાવેલો છે, 0.02, 0.004। તો આ એક સેકન્ડ છે કે સેકન્ડની અંદર આ રીતે વેવફોર્મ ચેન્જ થાય। હવે મારે છે બીજા વેવફોર્મ પણ જોવા છે, તો હું અહીંયાથી સ્ક્રીનમાં જઈશ, એડ સ્ક્રીન કરીશ। I1 તમારી પાસે છે, I2 ને હું એડ કરું,